રાંધણપુર રેડક્રોસ ભવન ખાતે ગુજરાતમાં શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પરિષદના સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાંધણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, વાઇસ ચેરમેન દિનેશભાઈ ઠક્કર અને ભારત વિકાસ પરિષદના કમલેશભાઈ તન્ના, દિલીપભાઈ પૂજારા, રાજુભાઈ ઠક્કર, ડોક્ટર નવીનભાઈ ઠક્કર, સાંતલપુર તાલુકાના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન પ્રજાપતિ, નગરપાલિકાના નગરસેવક ઈશ્વરભાઈ પંચાલ અને અન્ય ડોક્ટરો, સેવાભાવી લોકો સહિતના લોકોની ઉપસ્થિતિમાં રાંધણપુર ખાતે આવેલા રેડક્રોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદનું સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોરોનાની ગાઈડલાઇનોનું પાલન કરવામાં આવ્યું હતું અને સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા આ કાર્યક્રમનું મનોરંજન પીરસવામાં આવ્યું હતું અને અલગ અલગ પ્રકારની રમતો રમીને ભારત વિકાસ વધુને વધુ પ્રગતિ કરે તેવું ગુજરાત સરકારના મંત્રીએ જણાવ્યું હતું। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ રાંધણપુરના કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ જિલ્લાના રાંધણપુર ખાતે આવેલા રેડક્રોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં રાંધણપુર ભારત વિકાસ પરિષદ પ્રમુખ દિલીપભાઈ પૂજારા અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો કમલેશભાઈ તન્નાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। પ્રહલાદ ઠાકોર, વી ઇન્ડિયા ન્યૂઝ, રાંધણપુર।